હવે તમે પોકરેની વાત કરો, પોકરેન અને એસીપી એની વાત કરો. પોકરેન એવું કહે છે કે તમારું પીપી 250 થી ઓછું હોવું જોઈએ, યુ આર નોટ ડાયાબિટીક. બરોબર? હવે બ્લડ શુગર 250 થી ઓછું હોવું જોઈએ. તમને આ બે ભેદ રેખા એટલા માટે બતાવું છું કે એક સંસ્થા જે ફાર્મા ઉપર ચાલે છે એ લોકો ઘટાડતા જાય છે, એવોનો અભિગમ છે. કારણ કે એને દર્દી બગાડે જોઈએ છે. જે માનવતાવાદી સંસ્થાઓ છે જેને કઈ રસ નથી આમાં, અને આ હકીકત છે કે દરેકનું બીપી અરે તમારું 90-65 હોય ને તો એ તમે નોર્મલ છો. તમે લો નથી, તમે હાઈ નથી, યુ આર યુનિક. આ બધા સંશોધન થયેલા છે. હવે હું તમને જરા સંશોધન પર લઈ ગયો. તમારામાં ચાઇના સ્ટડી વિશે કોને ખબર છે? એનું નામ ચાઇના સ્ટડી. 1987માં એક અદભુત સ્ટડી શરૂ થયો ચાઇનાની અંદર, અને બ્રિટનની જે યુનિવર્સિટીઓ છે, બહુ જ નામાંકિત યુનિવર્સિટીઓ, એ લોકોએ આ સ્ટડી કર્યો. કેમ્બ્રિજે કર્યો, ખાસ કરીને ઓકમેન્ટને એની યુનિવર્સિટીમાં, કેમ્બ્રિજ યુનિવર્સિટી અને બીજી 3 યુનિવર્સિટી. અને એ લોકોએ ચાઇના ગવર્મેન્ટને પણ સાથે સપોર્ટમાં લીધા. હવે તમને એમ થાય કે ચાઇના એ બહુ ફેમસ છે. ચાઇના સ્ટડી દુનિયામાં સૌથી લાંબામાં લાંબો રિસર્ચ સ્ટડી છે, 20 વર્ષ ચાલે. એટલા માટે અદભુત સ્ટડી હતું. હવે એને ચાઇના કેમ પસંદ કર્યો એનું કારણ આપ્યું. એમાં 4 પ્રકારના માણસો ચાઇનામાં રહે છે. 1 બિલકુલ વેજીટેરિયન, 2 બિલકુલ નોન વેજ, 3 મેજોરિટી વેજીટેરિયન અને માઇલ્ડલી નોન વેજ, 4 મેજોરિટી નોન વેજ અને માઇલ્ડલી વેજીટેરિયન. આ 4 પ્રકારના ગ્રુપ એ લોકોએ પસંદ કર્યા આ 20 વર્ષના અભ્યાસ માટે. અભ્યાસ પૂરો થયો 2007માં. અભ્યાસનું કારણ શું આવ્યું? હું આગળ ચર્ચા નથી કરતો, કારણ મારે ઘણી બધી વસ્તુઓ લેવાની છે. કારણ આટલું આવ્યું, આહાર એક ઔષધ. આ સ્ટડીનો કારણ છે. જેને વાંચવાનું મન થાય એ એમેઝોનમાં ધી ચાઇના સ્ટડી, ડૉક્ટર કેમ્પેલનું પુસ્તક અવેલેબલ છે, ઇન્ડિયામાં પણ અવેલેબલ છે. અને તમે વાંચી શકો, એ વાંચશો ને તો કદાચ મારી ટોપ નહીં સાંભળતો પણ ચાલશે. ધી ચાઇના સ્ટડી, બરોબર છે? હવે શું થયું? કારણ કે જે સંસ્થાઓ માનવતાવાદી છે તે એનું કામ કર્યા જ કરે છે. એવી ઘણી સારી યુનિવર્સિટીઓ છે જે કોઈ રીતે ફાર્માસ્યુટિકલની ઇમ્પ્રેશનમાં નથી, એ લોકોએ ઘણા સ્ટડી કર્યા છે. એમાંના 2 નામાંકિત સ્ટડીની વાત કરું, આમ તો ઘણા બધા કર્યા છે. UKPDS 33, UKPDS 34, 1998માં 2 સ્ટડી થયા. 2007માં 2 અગત્યના સ્ટડી થયા. એકને કહેવાય એકોર્ડ સ્ટડી અને બીજાનું નામ છે એડવાન્સ સ્ટડી. આ બહુ ફેમસ સ્ટડી થયા છે બંને. અને એમાં આ હતું એનો ગોલ કે ડાયાબિટીસના દર્દીઓનો પ્રોટોકોલ કેવો હોવો જોઈએ. દાખલા તરીકે કે તમારે HbA1c બહુ ઉગાડ ચાલે છે અત્યારે, 6.5 થી તમને એલોપેથીના ડૉક્ટર પાસે જશો તો તમને કહે છે કે 6.5 થી નીચે જોઈએ. તો હવે આ અદ્ભુત સ્ટડી કોણે કર્યા? એકોર્ડ સ્ટડી અને એડવાન્સ સ્ટડીમાં એ લોકોએ આનો બહુ ડિટેલમાં અભ્યાસ કર્યો કે કેટલું સુગર રાખવાથી ક્યાં સાઈડ ઇફેક્ટ થાય કે ન થાય. અને આ સ્ટડી થયા પછી 2015માં ફરી પાછું VADT નામનો એક બહુ સુંદર સ્ટડી થયો. અને આ બધાના અભ્યાસ પછી હમણાં ACP એટલે અમેરિકન કોલેજ ફિઝિશિયન, એ લોકોએ હવે 6 માર્ચ 2018માં ફિઝિશિયનો માટે નવી ગાઈડલાઈન ડિક્લેર કરી. ડાયાબિટીસના દર્દીને શું કહેવું એના માટેની નવી ગાઈડલાઈન ACP હમણાં આપી, જેનો ભારતમાં સખત વિરોધ કરવામાં આવ્યો. કેમ વિરોધ કરવામાં આવ્યો? કારણ કે આપણે ક્યાં જોડાયા છીએ? આપણે અમેરિકન હાર્ટ એસોસિએશન સાથે જોડાયા છીએ. એ લોકોનો વિરોધ છે, કારણ કે તમે ઘટાડો તો દર્દી જતા રહે છે. આપણે તો ભારતને ડાયાબિટીસનું કેપિટલ બનાવવાનું છે, બરોબર ને? એટલે આપણે તો વધારે નોર્મ્સ કેટલા નીચા રાખીએ, દર્દી વધતા જાય, આપણો નંબર આગળ આવે. આ સમજી લેવાની જરૂર છે.
જણાવો આ રાજકારણ છે હું તમને આ એટલા માટે ધ્યાન દોરું છું કે જે પોલિટિક્સ છે આ પોલિટિક્સ છે કારણ કે ફાર્માસ્યુટિકલ કંપનીઓને આ ડોક્ટરો લોકો વાત એટલા માટે નથી કે એમનું ચાલતું નથી ઉપરના લેવલ બધું ફાર્મા ઇઝ ગુગલ ફાર્મા પૈસા આપી અને એફડીએ પાસે દાખલ કરાવે છે ચૂંટણીઓ લડવામાં પણ દરેક પક્ષને જરૂર પડે છે યુનિવર્સિટીમાં એના એજન્ટ છે ડોક્ટર એનો શું ભણાવવું એ બધું નક્કી ફાર્મા વાળા કરે છે અમેરિકાની મોટા ભાગની યુનિવર્સિટીમાં ફાર્માનું વર્ચસ્વ છે અને એ જ વસ્તુની કોપી આપણે ત્યાં થાય છે તમે જુઓ ડોક્ટરોને પહેલું વાક્ય એવું ભણાવવામાં આવે છે કે ડાયાબિટીસ ઇઝ ઇનક્યોરેબલ પ્રોગ્રેસિવ ડિસીઝ વિચ ઇઝ ટોટલી રોંગ સાવ ખોટી વાત છે અનેક વખત પુરવાર થઈ છે અનેક રિસર્ચ પેપર લખાઈ ગયા છે કે ઇટ ઇઝ રિવર્સિબલ તમે જો રિસર્ચ માટે જો તમે સર્ચ કરશો ને ગૂગલમાં તો તમને અનેક પેપર એવા મળશે વેરી ઇવન આપણા ઇન્ડિયામાં કેટલાક ડોક્ટરો હોય મહારાષ્ટ્રના કેટલા રિસર્ચ પેપર લખ્યા છે એમાં રિસર્ચ 500 ના ટ્રાયલ લઈને પ્રૂવ કર્યું કે ઇટ ઇઝ રિવર્સિબલ એટલે પણ એ કહી શકે નહીં કેમ કે ડોક્ટરો નથી ઉપરથી આવે તો થાય હવે તમારામાંથી તમારે ક્યાં બિલીવ કરવું કે કોઈના હાથમાં નથી તમારા હાથમાં છે તમે એમ કહો કે ભાઈ મારે તો અમેરિકન વાળા જે કહે છે બરોબર છે તો તમે ડાયાબિટીસના દર્દી છો તમે એમ કહો કે આ જે તટસ્થ સંસ્થાઓ છે એ તટસ્થ સંસ્થાઓ જેમ તેમ નથી આ એસીએસ છે ને એનું નેટવર્ક 145 દેશોમાં છે 1,72,000 ફિઝિશિયન તેની સાથે રિસર્ચમાં જોડાયેલા છે નોટ ઓર્ડિનરી સંસ્થા કે એને નિર્ણય કરી દીધો ના તો તમે ગાઈડલાઈન કરી ના હવે હું એસીપીએ જે ગાઈડલાઈન અમે આપી જેનો વિરોધ કર્યો કે ગાઈડલાઈન શું છે એવું તમને તો કદાચ તમને ખબર નહીં હોય કે ગાઈડલાઈન શું છે પહેલી વાત મુદ્દો નંબર 1 જો 250 થી ઓછું સુગર હોય તો બીપી દવા આપવી નહીં નંબર 2 બરાબર સમજો તમે એ લોકો શું કહ્યું છે આ સમજવા જેવું છે 6.5 થી જે નીચેની વાત કરે છે નંબર 2 ને ગાઈડન્સ શું આપી 7-8 HbA1c હોય ઇટ ઇઝ નોર્મલ 8.4 થી વધારે હોય તો દવાનો પ્રોટોકોલ આપવો આ ફિઝિશિયન સૂચના આપી એ લોકોએ ત્રીજું જે લોકો ઓલ્ડરલી એજ છે એની ઉંમર વધારે છે જે લોકો કેન્સરના ભોગ બન્યા છે ઓટો ઇમ્યુનના ડિસીઝના ભોગ બન્યા છે એને આ પ્રોટોકોલ આપવો નહીં આ વસ્તુ બરાબર સમજવા ની જરૂર છે હજુ એક ચોથો છે કે ધારો કે એ લોકો એવું કહ્યું કે જો તમે HbA1c 6.5 થી નીચે રાખશો તો તમે હૃદય રોગથી બચી શકતા નથી એટલે ભલે તમારું સુગર 6.5 થી નીચે હોય તો પણ તમે હૃદય રોગ થઈ શકે છે